નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિક વહોરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એનએમએમએસની પરીક્ષાની તૈયારીમાં મેટ વિભાગનો એટલે કે બૌદ્ધિક ક્ષમતા કસોટીનો 12મા નંબરનો ટોપિક લઈને આવી ગયા છે, ભૌમિતિક આકૃતિઓની સંખ્યા મેળવવી. મિત્રો, આ ટોપિકની અંદર આપણે બે ભાગમાં વિડીયો બનાવવાના છે. પહેલા ભાગની અંદર આપણે ત્રિકોણોની સંખ્યા મેળવવાના છે અને બીજા ભાગની અંદર આપણે ચોરસ અને લંબચોરસની સંખ્યા મેળવવાના છે. તો મિત્રો, બંને ભાગ જોજો જેથી કરીને આ ટોપિકની અંદર આપણે તમને સંપૂર્ણ સમજ પડે અને આવા પ્રકારના જો પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો આપણને 100% આવડી જાય. અને જો મિત્રો તમે પહેલી જ વાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ એનએમએમએસના તમામ ટોપિકના ડિટેલ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. આ વહેલા પણ આપણે આ ચેનલ પર એનએમએમએસના ડિટેલ ટોપિકના વિડીયો મૂકેલા છે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, જે આપ ત્યાંથી નિહાળી શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે તેને જોઈ શકો છો. આ સાથે આપણે આ ચેનલ પર બાળ અભિનય ગીતના પણ વિડીયો મૂકેલા છે, જે આપ જરૂરથી નિહાળશો. ધન્યવાદ. ટોપિક નંબર 12 એનો ભાગ બીજો, ચોરસની સંખ્યા મેળવવી. તો ગુજરાત સરકાર દ્વારા લેવાતી શિષ્યવૃત્તિની પરીક્ષા અથવા તો પ્રતિભા શોધ પરીક્ષા અને એનએમએમએસની પરીક્ષામાં આપેલ આકૃતિમાં રહેલા ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ કેટલા છે તેના લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ પ્રકારના પ્રશ્નોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની માનસિક વિકાસ ચકાસવાનો હોય છે. તો આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી સરળતાથી અને સાચો જવાબ આપે તે માટે આપણી પાસે ઝડપી અને ટૂંકી રીતની જાણકારી હોવી અત્યંત જરૂરી છે, જેથી કરીને આકૃતિની ગણતરીને લગતા પ્રશ્નોને સરળતાથી સાચો જવાબ આપીને ગુણ મેળવી શકાય. તો હવે આપણે જોઈશું ચોરસ અને લંબચોરસમાં કેવી રીતે સંખ્યા મેળવવી તેની પ્રકાર. તો જોઈએ પ્રકાર નંબર 1 કે જ્યારે હાર તથા સ્તંભમાં ચોરસની સંખ્યા સમાન હોય તો ચોરસની કેવી રીતે ગણતરી કરવાની છે. જો આવા પ્રકારની આકૃતિ હોય કે જેમાં હાર અને સ્તંભ એટલે કે જે હરોળ છે 1, 2, 3, 4 અને સ્તંભમાં પણ 4 ચોરસ આપેલા છે, આવા પ્રકારની જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે આપણે કેવી રીતે કરશું. તો સૌપ્રથમ આપેલ ચોરસમાં હાર અને સ્તંભમાં સમાન ચોરસ હોય ત્યારે ચોરસની ગણતરી કરવા માટે સૌપ્રથમ હાર તથા સ્તંભના પ્રત્યેક ચોરસમાં 1, 2, 3, 4, 5 અંક લખો. જો અહીં 4 આપેલા છે તો આપણે 4 લખીશું, 5 આપેલા છે તો 5 લખીશું. હવે કુલ ચોરસની સંખ્યા શોધવા માટે શું કરશું કે ચોરસમાં રહેલા અંકોનો વર્ગોનો સરવાળો કરવાનો છે. તો જો અહીં કરેલું છે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, જો 5 આપ્યો તો 5નો વર્ગ પણ આપણે કરી શકીએ. અહીં આપણે વર્ગ કરીશું તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 થશે, 3નો વર્ગ 9 થશે અને 4નો વર્ગ 16 થશે. તો એનો સરવાળો કરીશું તો આપણી પાસે કેટલા મળે છે, 30 મળે છે. તો આ એકદમ સિમ્પલ ચોરસ છે, સાદો ચોરસ છે અને એમાં 4-4 ચોરસ ઊભા અને આડા આપેલા છે. તો એમાં કુલ કેટલા છે, 30 ચોરસ આપેલા છે. તાથી આપેલ ચોરસમાં કુલ 30 ચોરસ આપેલા છે. જો આમાં 5 હોય તો 5નો વર્ગ આપણે આમાં ઉમેરીશું તો 30 વત્તા બીજા 25, તો કેટલા થશે આપણે, 55 ચોરસ થશે. તો મિત્રો એકદમ સહેલો થઈ ગયો. હવે આવા પ્રકારના જો પ્રશ્નો પૂછાય તો આપણને સરળતાથી આવડી જશે. ચાલો જોઈએ પ્રકાર નંબર 2 કે જો ચોરસમાં રહેલ હાર તથા સ્તંભમાં ચોરસની સંખ્યા અસમાન હોય, જો અસમાન હોય ત્યારે ચોરસની ગણતરી કેવી રીતે કરશું. તો એના માટેનું સૂત્ર છે જે અહીંયા નીચે આપેલું છે કે આ પરિસ્થિતિને માટે ધારો કે હારમાં કુલ m ચોરસ અને સ્તંભમાં કુલ n ચોરસ હોય. અહીં આકૃતિ ઉદાહરણ તરીકે આપેલી છે કે 1, 2, 3, 4, 5 છે અને ઊભામાં 1, 2, 3 છે, 1, 2, 3, 4 પણ લઈ શકાય. જો અહીં આપણે જોઈએ તો n ચોરસ છે તો કુલ ચોરસની સંખ્યાનું સૂત્ર આપણને આપ્યું છે કે m ઇન્ટુ n, એટલે કે જે મોટી સંખ્યા હોય એને ગુણ્યા નાની સંખ્યા કરીશું, વત્તા મોટી સંખ્યામાંથી એક બાદ કરશું, પછી નાની સંખ્યામાંથી એક બાદ કરશું, બંનેનો ગુણાકાર કરશું, વત્તા ફરીથી મોટી સંખ્યામાંથી 2 બાદ કરશું, નાની સંખ્યામાંથી 2 બાદ કરશું અને બંનેનો ગુણાકાર કરશું. આવું આપણે ક્યાં સુધી કરવાનું છે, જ્યાં સુધી આપણને શૂન્ય ના મળે. બરાબર છે. તો જો એનું એક ઉદાહરણ અહીં આપ્યું છે કે ધ્યાન રાખો કે અંતિમ પણ શૂન્ય મળવું જરૂરી છે. અહીં ઉપરની આકૃતિમાં બતાવે છે પણ ઉપરની આકૃતિમાં 1, 2, 3, 4, 5 આપેલા છે ને 1, 2, 3 આપ્યા છે, પણ અહીં n બરાબર 4 લીધેલા છે. તો 4 વત્તા 4 અને 5 બાય 4 બાય 5નો ચોરસ આપેલો હોય ત્યારે કેવી રીતે કરીશું. તો મોટા m બરાબર 5 લઈશું અને n બરાબર 4 લઈશું, એમાં કુલ ચોરસની સંખ્યા આપણે આ રીતે ગણીશું કે 5×4 વત્તા જો m વત્તા n, m ગુણ્યા n કર્યું, 5×4 વત્તા મોટામાંથી 1 બાદ કર્યો, નાનામાંથી 1 બાદ કર્યો, 5માંથી 1 જશે અને 4માંથી 1 જશે, બંનેનો ગુણાકાર કરીશું, વત્તા ફરીથી મોટામાંથી 2 બાદ કરે અને નાનામાંથી 2 બાદ કરે અને પછી બંનેનો ગુણાકાર કર્યો, વત્તા મોટામાંથી 3 બાદ કરે, નાનામાંથી 3 બાદ કરે અને પછી એનો ગુણાકાર કરીશું. હવે મોટામાંથી પાછા 4 બાદ કરે અને નાનામાંથી 4 બાદ કરે. હવે અહીંયા થશે શું, 4માંથી 4 જશે એટલે 0 થશે, લાખ ઉપર 0 થઈ જશે, એટલે આટલે સુધી આપણે ગણતરી કરવાની છે.
તો જુઓ આગળ હવે શું થાય છે, આપણે ગુણાકાર કરશું, ચાર પંચા વીસ થશે, અને પહેલાં પાંચ ને ચારમાંથી એક જશે એક જશે, એટલે ચાર તારી બાર થશે, અને અહીંયા ત્રણ અને કૌંસમાં બે રહેશે, અહીં બે કૌંસમાં એક રહેશે, અને એક છે કૌંસમાં જીરો રહેશે, તે તો પછી જીરો થઈ જશે. હવે આનો સરવાળો કરશું તો વીસ વત્તા બાર વત્તા છ વત્તા બે થશે વત્તા જીરો, એટલે આનો સરવાળો કરશું તો આપણને ચાલીસ મળશે. બરાબર છે? તો આવા પ્રકારના સૂત્ર, આવા પ્રકારનો જો ચોરસનો દાખલો પૂછાય કે જેમાં સંખ્યા સમાન ન હોય હરોળ અને સ્તંભની, તો આ રીતે આપણે ગણતરીથી એને કરી શકીએ છીએ. આપણા કિસ્સાની અંદર અહીં પાંચ બાય ત્રણનો આપેલો છે, તો એમાં શું થશે જો આપણે સૂત્રની અંદર જોઈશું તો પાંચ ઓછા બે અને ચાર ઓછા બે કરેલા છે. પછી આગળ આપણે પાંચ ઓછા ત્રણ કરીશું તો અહીં ત્રણ ઓછા ત્રણ જ થશે. બરાબર છે? તે એવી રીતે આપણે ગણતરી કરી અને એ પદ ત્રણ સુધી જ ગણવાનું થશે. બરાબર છે? તો મિત્રો એ દાખલો આ રીતે ગણાશે. જો નેક્સ્ટ પ્રકાર નંબર ત્રણ જોઈશું કે આપેલી આકૃતિમાં લંબચોરસની સંખ્યા મેળવવાની રીત. હવે આપણે ચોરસ ગણ્યા, હવે આપણે લંબચોરસ ગણશું. સૌ પ્રથમ હારમાં રહેલ પ્રત્યેક ચોરસ ખાનામાં એક બે ત્રણ ચાર અપ ટુ એમ અંકો લખવા. આ જ રીતે સ્તંભમાં પણ આપણે પ્રત્યેક ચોરસના ખાનામાં એક બે ત્રણ ચાર અપ ટુ એન અંકો લખીશું. હવે કુલ લંબચોરસની સંખ્યા શોધવા માટે શું કરશું, હારમાં રહેલા લંબચોરસ અંકોનો સરવાળો ગુણ્યા સ્તંભમાં રહેલા લંબચોરસ અંકોના સરવાળો. બરાબર? અર્થાત આપણે આવી રીતે કરશું, એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર અપ ટુ એમ સુધી ગુણ્યા એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા અપ ટુ એન સુધી. એટલે અહીં જો આપણને લંબચોરસ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ લખ્યા અને એક બે ત્રણ લખ્યા, તો ઉપરની આકૃતિમાં હારમાં કુલ છ ચોરસ છે અને સ્તંભમાં કુલ પાંચ ચોરસ બતાવેલા છે. બરાબર છે? અહીં પણ આકૃતિ નાની આપી છે અને આપણે અહીંયા પાંચ ચોરસ માટે ગણીશું. તો જુઓ કુલ લંબચોરસની સંખ્યા તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ કરીશું અને એની સામે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ કરીશું. અહીંયા આપણે ત્રણ સુધી કરીને આ ઉપરના ચોરસમાં પણ લંબચોરસની સંખ્યા ગણી શકીએ છીએ. આનો સરવાળો કરીએ, એકવીસ ગુણ્યા પંદર બરાબર કેટલો થયો? ત્રણસો પંદર. હવે આના માટેનો જવાબ એ આ થશે. અન્ય રીત કે એમ બરાબર હારમાં રહેતા ખાના ચોરસની સંખ્યા દર્શાવતો મહત્તમ આંક, એટલે મોટા મોટો આંક લેવાનો, અને એન એટલે સ્તંભમાં રહેલા ખાનામાં ચોરસની સંખ્યા દર્શાવતો મહત્તમ આંક, એટલે છ અને અહીંયા પાંચ લીધેલા છે. તો કુલ લંબચોરસની સંખ્યા શોધવા માટેનું આ સૂત્ર છે. જુઓ કે કૌંસમાં એમ બીજા કૌંસમાં એમ વત્તા એક છેદમાં બે કૌંસ પૂરો બીજા કૌંસમાં એન નાના કૌંસમાં એન વત્તા એક ભાગ્યા બે કૌંસ પૂરો. આની અંદર આપણે એમની જગ્યાએ અને એનની જગ્યાએ એની કિંમત મૂકીએ તો આપણને આ જવાબ મળશે છ કૌંસમાં સાત અને પાંચ કૌંસમાં છ ભાગ્યા બે. તો એ છ સત્તા બેતાલીસ ભાગ્યા બે કરશું અને પાંચ છંગ ત્રીસ ભાગ્યા બે કરીશું તો આપણને અહીંયા જવાબ મળશે એકવીસ ગુણ્યા પંદર બરાબર ત્રણસો ને પંદર, જે અગાઉ આપણે મળ્યો હતો એ જ. બરાબર? હવે કેટલાક આપણે ઉદાહરણો જોઈ લઈએ જેથી આપણને આ જે શીખ્યા એ પાકું થઈ જાય. તો નીચે આપેલી આકૃતિમાં ચોરસની સંખ્યા મેળવો. તો જો અહીં પ્રત્યેક હારમાં ચોરસની સંખ્યા ચાર તથા પ્રત્યેક સ્તંભમાં ચોરસની સંખ્યા ત્રણ છે તો કુલ ચોરસ કેટલા થશે? જુઓ અહીં ગણેલું છે કે ચાર ગુણ્યા ત્રણ વત્તા ચાર ઓછા એક ત્રણ ઓછા એક બરાબર છે. પછી બીજામાં ચાર ઓછા બે કરીશું એટલે મોટી સંખ્યામાંથી બે બાદ કર્યા નાની સંખ્યામાંથી બે બાદ કર્યા વત્તા મોટીમાંથી ત્રણ બાદ કર્યા નાનીમાંથી ત્રણ બાદ કરીશું. બરાબર છે? નેક્સ્ટ તો એનો જવાબ આવે છે બાર, ચાર ઓછા એક થશે એટલે ત્રણ થશે અને ત્રણમાંથી એક જતે બે થશે, ચાર ઓછા બે એટલે બે અને ત્રણ ઓછા બે એટલે એક થશે અને અહીં છેલ્લો પદ તો શું થઈ જશે? શૂન્ય થઈ જશે, કેમ કે ત્રણમાંથી ત્રણ જશે. બરાબર છે? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નિશ્ચિત કરેક્શન કરી લેજો. બરાબર, વીસ જવાબ આવે છે. બરાબર? નેક્સ્ટ બીજું ઉદાહરણ જોઈશું કે અહીં એ બે ચોરસ આપ્યું છે એક બે ત્રણ અને નીચે બે છે તો ઉપરની ગણતરી કરતા કુલ ચોરસ કેટલા થશે? તો પહેલાં આપણે ત્રણ ગુણ્યા બે કરીશું, પછી મોટામાંથી એક બાદ કરશું નાનામાંથી બાદ કરશું, પછી મોટામાંથી બે બાદ કરશું નાનામાંથી બે બાદ કરશું, એટલે આ પદ શૂન્ય થઈ જશે. મિત્રો આ સૂત્ર આપણને યાદ રહી જશે. હવે આપણે થોડાક પાકા કરી લીધા ઉદાહરણ સુધી તો બીજું પદ તો શૂન્ય થઈ ગયું. પહેલામાં શું થશે? ત્રણ દુ છ, ત્રણમાંથી એક જશે બે રહેશે, બેમાંથી એક જશે તો એક રહેશે. બરાબર? પેલું પદ શૂન્ય થઈ ગયું એટલે આપણે કુલ આઠ ચોરસ મળશે. નેક્સ્ટ ત્રીજો જોઈશું આપણે
તો એમાં 1, 2, 3 અને 1, 2, 3 એટલે સરખા જ છે. તો ઉપરની ગણતરી કરતાં આપણે શું કરશું, કુલ ચોરસની સંખ્યા શોધશું. 1નો વર્ગ, 2નો વર્ગ અને 3નો વર્ગ કરી દઈશું એટલે આપેલા ચોરસના જેટલા છે એનો વર્ગ કરશું. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 થશે. બરાબર કેટલો જવાબ આપણને આવશે? 4 ને 1 5, 5 ને 9 14 થશે. ઉદાહરણ નંબર 4 જોઈએ. ચલો, આપેલી આકૃતિમાં હાર અને સ્તંભ ચોરસની સંખ્યા સમાન છે. જ્યારે જ્યારે સમાન હોય ત્યારે આપણને મજા પડી જાય. મસ્ત સહેલું સૂત્ર છે. 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ એટલે બધાનો વર્ગ કરી દઈશું તો આપણને જવાબ મળી જશે 1નો વર્ગ 1 2નો વર્ગ 4 3નો વર્ગ 9 4નો વર્ગ 16 25નો વર્ગ 5નો વર્ગ 25. આ બધાનો સરવાળો કરશું એટલે આપણને 55 જવાબ મળશે. બરાબર છે? તો આવા પ્રકારના જે ચોરસનો પ્રશ્ન પૂછાય એ આ રીતે સૂત્ર દ્વારા ગણી શકાય. નેક્સ્ટ 5મું ઉદાહરણ જોઈશું. જો મિત્રો, અહીં આકૃતિ કેવી આપી છે? અહીં 2-3 આકૃતિ ભેગી આપી છે. તો આપણે આમાં કેવી રીતે કરશું? અહીં પહેલો ABCD અને BMNQ અને PQRSR. તો અહીં કુલ લંબચોરસની સંખ્યા શોધવાની છે આપણે. તો કેવી રીતે શોધીએ છીએ જુઓ. અહીંયા બતાવે છે કે 1 વત્તા 2, પછી 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 એટલે બીજો આ મોટો લંબચોરસ, અને છેલ્લો 1 વત્તા 2. બરાબર છે? એટલે 3 આકૃતિના ભાગ પડે. એમાં 1 વત્તા 2 પહેલી આકૃતિ, બીજીમાં 4 ભાગ પડે અને ત્રીજીમાં 2 ભાગ પડે. એ બધાનો સરવાળો વત્તા 2 મોટા લંબચોરસ એટલે BMYQ. જોઈએ ક્યાં છે BMYQ અને બીજો છે XNQY. તો ક્યાં છે XNQY? એટલે અહીં પહેલું BMYX લઈશું. બરાબર, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. BMYX અને XNQY. બરાબર છે? એટલે આ બે મોટા ચોરસની વાત કરે છે, લંબચોરસની વાત કરે છે. એ બંનેનો બંને ચોરસ બરાબર મોટા, એ બંને પણ ગણીશું અને પહેલાં બંને પણ મોટા ગણીશું. ઓકે, તો ચલો એમાં સરવાળો કરીશું. 3 વત્તા 10 વત્તા 3 વત્તા 2 એટલે કુલ 18 લંબચોરસ આપણે આમાં મળે છે. બરાબર છે? નેક્સ્ટ NMMSમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો આ પ્રશ્નને આપણે ફરી એક વખત જોઈ લઈએ કે NMMSની પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન, નીચેની આકૃતિમાં ત્રિકોણની સંખ્યા જણાવો. તો અહીં 3 આકૃતિઓ આપી છે, 2 ત્રિકોણ છે અને વચ્ચે એક ચોરસ આપેલું છે. તો અગાઉ આપણે શીખી ગયા એમ આપેલી આકૃતિમાં 3 આકૃતિઓ એક્સ, વાય અને ઝેડથી બની છે. તો આપણે પહેલાં એક્સ આકૃતિ એટલે કે ત્રિકોણની સંખ્યા શોધવા માટે શું કરશું? એના પાયામાં 2 અંક લખવાના હોય, 1 વત્તા 2 એટલે 3 થઈ ગયા. અને બીજું એ રીતે ઝેડમાં પણ શું થશે? 1 વત્તા 2 બરાબર કેટલા થશે? 3 થશે. હવે આકૃતિ વાયમાં ત્રિકોણની સંખ્યા શોધવા માટે 2 × 6 બરાબર છે? તો 1, 2, 3, 4, 5, 6 લખેલા છે એટલે જે મહત્તમ અંક છે એની જોડે ગુણાકાર 2 સાથેનો ગુણાકાર કરવાનો, તો 12 થશે. તો કુલ ત્રિકોણ અહીં કેટલા થશે? 3 વત્તા 3 વત્તા 12 વત્તા કુલ આપેલ આકૃતિઓ. અહીં કેટલી આકૃતિઓ છે? 3 આકૃતિ છે, માટે કુલ ત્રિકોણ કેટલા થશે? 6 વત્તા 12 વત્તા 3 બરાબર છે? તો બધાનો સરવાળો કરશું તો આપણને મળશે 21. તો મિત્રો, આ પ્રમાણે આપણે દાખલા ગણી શકીએ છીએ. જો મિત્રો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા NMMSના તમામ ટોપિકના ડિટેલ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આ પહેલાં પણ આપણે આ ચેનલ પર NMMSના તમામ ટોપિકના ડિટેલ વિડીયો મૂકેલા છે, જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ધન્યવાદ.